नमस्ते, आज आप दशांश अपूर्णांक सीखीशु। दशांश अपूर्णांक एटले शू? हमणा सुधी आपणे अपूर्णांक तो जोया, हवे एज अपूर्णांकने बीजी एक पद्धतिथी लखी शकाय छे अने गणतरीमां लई शकाय छे, जेने कहेवाय छे दशांश पद्धति। अने आजे आपणे ए दशांश अपूर्णांक विशे सीखीशु। शुरुआत करूँ तो आ एक छे, अने ए एक ने जो हूँ दस थी गुणू तो केटला मळे? दस। हजु आ दस ने दस थी गुणू तो केटला मळे? सौ। हजु आ दस ने दस थी गुणू तो केटला मळे? हजार। खरो ए रीते तमे आगळ हजु घणी गणतरी करी शको छो, पण आपणे अहीं अटकीए। હવે આ તો થઈ ગુણાકારની વાત કે જેમાં દસ દસ વડે ગુણતા ગયા। આ દશાંશ અપૂર્ણાંક કેમ નામ પડ્યું એ પણ હવે આપણને સમજાશે। હવે એ જ રીતે સૌ પ્રથમ હું એ લખું હજાર, અને આ હજારને હું દસથી ભાગું તો કેટલા મળે? સો મળશે, ખરું? કારણ કે આપણે જોયું ને સો ગુણ્યા દસ એટલે હજાર, તો એવી જ રીતે હજાર ભાગ્યા દસ એટલે સો। હજુ હું આ સો ને દસ વડે ભાગું તો કેટલા મળે? દસ મળે। દસ ને હજુ હું બીજા દસ વડે ભાગું તો કેટલા મળે? એક મળે। હવે એક થી નાનું કશું મળે? હા મળે ને, આપણે એ તો જોઈ ગયા અપૂર્ણાંકમાં। આ એક ને હજુ હું દસ વડે ભાગું તો શું બને? એક ભાગ્યા દસ, અને કહેવાય દશાંશ અપૂર્ણાંક। હજુ હું આને દસ વડે ભાગું તો કેટલા મળે? એક ભાગ્યા સો। આ સત્તાંશ કહેવાય। એટલે કે આ રીતે જે દસના ભાગમાં આપણે ગણતરી કરીએ છીએ એને દશાંશ અપૂર્ણાંક એમ કહેવાય છે। તમને થશે અરે આ તો એક રીતનો અપૂર્ણાંક જ તો થયો। હા, આ એક રીતે અપૂર્ણાંક જ છે, પણ એમાં બધી ગણતરી દસ ના ભાગમાં ગણીએ છીએ। અહીં પણ આ દસ નો ભાગ જ થયો ને સો એટલે। તો આ બીજી એક વસ્તુ સમજવાની છે કે દશાંશ અપૂર્ણાંકને બીજી એક પદ્ધતિથી લખીએ છીએ। અહીં આ એક દસ એક ભાગ્યા દસ ને બીજી રીતે આ રીતે લખી શકાય, અને શું કહેવાય? એક દશાંશ। આ એક ભાગ્યા સો છે ને, એને લખવું હોય ને દશાંશ વડે તો આ કેટલા? બે મીંડા છે ને, એટલે આ દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા આવશે એટલે કે શૂન્ય અને એક। આને કહેવાય, આપ જે પોઈન્ટ મૂક્યો ને ટપકો, એને કહેવાય દશાંશ ચિહ્ન। અને આ જે અપૂર્ણાંક લખ્યા આ રીતે એને કહેવાય દશાંશ અપૂર્ણાંક। ખ્યાલ આવ્યો? હજુ આપણે થોડું પુનરાવર્તન કરીએ આ જ વાતનું, અને બીજા અપૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દશાંશ અપૂર્ણાંક પદ્ધતિથી લખી શકાય છે એ જો। હમણાં આપણે એક ભાગ્યા દસ, એક ભાગ્યા સો એ બધું જે જોયું એને અપૂર્ણાંકની રીતે ફરીથી વિચારીએ તો આવું કંઈ આપણે જોઈ ગયા છે કે આ એક કાગળ છે અને કાગળમાં અમે આ દસ સરખા ભાગ કર્યા। હવે આ એક ભાગને હું રંગું છું, લીલા રંગથી રંગું, લીલા રંગથી રંગું છું, તો આને કેવી રીતે લખાય અપૂર્ણાંકની રીતે? આને લખાય એક ભાગ્યા દસ, એ અપૂર્ણાંકની રીત થઈ। કુલ દસમાંથી આ એક ભાગ છે લીલા રંગનો, ખરું? પણ આને દશાંશ અપૂર્ણાંકની રીતે શું લખાય? શૂન્ય દશાંશ એક, આને કહેવાય એક દશાંશ। ખ્યાલ આવ્યો? એ જ રીતે અહીં મેં દસ ગુણ્યા દસ સો ખાના બનાવ્યા છે, એમાંથી હું માત્ર એક ખાનાને જ સફેદ રંગથી રંગું છું, તો આ કેટલામો ભાગ મેં રંગ્યો કહેવાય? એક ભાગ્યા સો, આને શું લખાય? શૂન્ય દશાંશ શૂન્ય એક, ખરું? અને કહેવાય એક સતાંશ,
सौ वडे भागाकार कर्यो छे अहीं। तो आ थई अपूर्णांक लखवानी रीत अने आ थई दशांश अपूर्णांक लखवानी रीत। ख्याल आव्यो? छे तो अपूर्णांक ज बे, पण आपणे जुदी पद्धतिथी लख्युं छे। હવે થોડા બીજા અપૂર્ણાંકના અપૂર્ણાંકની રકમ લઈએ અને એને દશાંશ પદ્ધતિથી લખી, એટલે તમને થોડો વધારે ખ્યાલ આવતો જશે। ચલો જોઈએ। અહીં સૌપ્રથમ હું સાદા અપૂર્ણાંક લખીશ અને એને દશાંશ પદ્ધતિથી કેવી રીતે લખાય એ આપણે જોઈશું। ઉલટું કરીએ, અપૂર્ણાંક પહેલા લખું અને પછી એને દશાંશ પદ્ધતિથી કેવી રીતે લખાય જોઈ। અપૂર્ણાંક આવો કંઈક લખું છું, 12.5 દશાંશ। ભલે, આ 5 દશાંશ એ એકંદરે આપણને ખબર છે કે 1/2 એવું થશે। હમણાં આપણે એવું નથી કરતા, ખાલી આ જે તે રકમને દશાંશ પદ્ધતિથી લખીશું। હમણાં જ આપણે જોઈ ગયા કે 1/10 હતું તો એને આપણે કેવી રીતે લખતા હતા, 0 દશાંશ ચિહ્ન અને પછી 1, આને કહેવાય 1 દશાંશ। એવી જ રીતે અહીં 5/10 છે એટલે શું થશે, 0.5, અને આ 12 તો પૂર્ણ છે, ખરું? એટલે અને શું લખાય, આ 12 અને 0, 12 એમના એમ રહેશે, 12 પૂર્ણાંક, દશાંશ ચિહ્ન અને 5, 12.5 દશાંશ એવું વંચાયા ને। હવે એ જ રીતે બીજો એક દાખલો જો, 3.7 દશાંશ, આને કેવી રીતે લખાય, દશાંશ ચિહ્નની રીતે લખવું હોય તો 3 પૂર્ણાંક અને પછી 0.7 અથવા દશાંશ ચિહ્ન 7। કેવી રીતે આપણને ખ્યાલ છે કે આને શું લખાય, 7/10 એટલે 0.0.7, અને અહીં 3.0.7, ખ્યાલ આવે, એટલે આ 3.7 3.7, 3.7 દશાંશ, એવું સાચી રીત છે બોલવાની, 3.7 દશાંશ। એ જ રીતે બીજું નંબર, આવી કોઈ રકમ લખું છું, 43, સારો નંબર, 43.21 સતાંશ। તો આને કેવી રીતે લખાય, 43.21/100, એની કેવી રીતે લખાય દશાંશ પદ્ધતિથી, 21/100 ને શું લખાય, દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા, 21, એટલે કે અને પછી એમાં કેટલા પૂર્ણ સંખ્યા ઉમેરવાના થશે, 43, એટલે અહીં બનશે 43.21 સતાંશ। આ બોલવાની રીત છે આ સંખ્યાને, ખ્યાલ આવ્યો? હજુ એક દાખલો જોઈએ, 5.2/10 લખું છું, 2 દશાંશ, તો આને કેવી રીતે લખાશે, 5.2 દશાંશ, બરાબર, જે રીતે આપણે અહીંયા 0.1 લખ્યો, પછી 0.5, એ રીતે 0.2 અને વત્તા 5, એટલે અહીં 5.2 દશાંશ। તો આ થઈ આપણે અપૂર્ણાંક કે દશાંશ પદ્ધતિથી લખવાની રીત, દશાંશ અપૂર્ણાંક। ખ્યાલ આવ્યો ને હવે કે આપણે આને 10 થી ગુણ્યા છે, ભાગાકારમાં હંમેશા અપૂર્ણાંક આ રીતે બને છે, એટલે આવા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક કહેવાય છે। આવતા અંકમાં આપણે હજુ થોડા વધારે દાખલા જોઈશું, જેમાં શુદ્ધ અપૂર્ણાંકને પણ આપણે દશાંશ પદ્ધતિથી કેવી રીતે લખી શકીએ છીએ એ જોઈશું। ત્યાં સુધી આવજો।